चलो गाड़ी पर जैसे सोचना बेवा नहीं आज आज तुम्हारे पास घुमरा जाता सोचान छे आज आपरे गणित को घुमरा आपन सीखू एमा प्रश्न 3 दाखला छे ने तुम्हारा गणित का घुमरा आपन में दाखला छे ने एमा प्रश्न 3 दाखला करो एमा टीवी में रूपांतर करो 0.9 सेमी अबे 0.9 सेमी એટલે આપણે શીખીએ ને કે 1 મિમી બરાબર કે 1 સેમી બરાબર કેટલા મિમી તો 10 મિમી કેટલા થાય 10 આપણે મિમી માં રૂપાંતર કરવાનું છે આમાં સેમી આપ્યા તો અહીંયા આપણે 1 સેમી બરાબર 10 મિમી તો 0.9 સેમી બરાબર કેટલા મિમી એમ લખવાનું આપણે અહીંયા પહેલા 1 મિમી બરાબર 1 સેમી બરાબર 10 મિમી તો 0.9 સેમી બરાબર કેટલા મિમી તો અહીંયા જો મે તમને શીખવાડ કે અહીંયા આનો અને આનો ગુણાકાર થાય સમજ પડી તો જો અહીંયા લખીશું આપણે 0.9 તો અહીંયા આપણે 9 એટલે 9 ના 10 માંથી મિમી ઓછા છે પૂરા 9 નથી એટલે અહીંયા શું આવશે 9 મિમી જવાબમાં આવશે 9 મિમી એવો દાખલો છે એ બાજુમાં 0.5 સેમી તો 1 સેમી બરાબર 1 સેમી બરાબર 10 મિમી માટે 0.5 સેમી બરાબર કેટલા મિમી તો અહીંયા પણ એટલે 0.5 ગુણ્યા 10 બરાબર 5 મિમી હવે એની નીચે છે નંબર 2 સેમી માં રૂપાંતર કરો એમાં છે 9 મીટર હવે આપણે જોઈએ કે હવે આપણે જોઈએ કે 1 મીટર બરાબર 100 સેમી કેટલા 1 મીટર બરાબર 100 સેમી 100 સેમી તો 9 મીટર બરાબર કેટલા સેમી તો અહીંયા શું આવશે 9 ગુણ્યા 100 બરાબર 900 સેમી જવાબમાં આવશે 900 સેમી બીજો દાખલો છે 14 મીટર એમાં પણ આપણે 1 મીટર બરાબર 100 સેમી તો 14 મીટર બરાબર કેટલા સેમી તો 14 ગુણ્યા 100 બરાબર કેટલા સેમી થાય 1400 સેમી સમજ પડી હવે આગળ શું આવ્યું મીટરમાં રૂપાંતર કરો આપણે આગળ સેમીમાં રૂપાંતર કર્યું મીટરમાં હવે શું આવ્યું કે સેમીમાં મીટરમાં રૂપાંતર કરવાનું છે એટલે આપણે અહીંયા સ્ટેપ બદલાઈ જાય જુઓ 100 સેમી બરાબર 1 મીટર કેટલા થાય 100 સેમી બરાબર 1 મીટર તો 600 સેમી બરાબર કેટલા મીટર 600 સેમી બરાબર કેટલા મીટર હવે જુઓ અહીંયા 600 ગુણ્યા 1 ભાગ્યા અહીંયા 100 થશે આ સંખ્યા નીચે જશે એટલે અહીંયા શું શું ગઈ બંને શું જતી રહી જુઓ તો અહીંયા નીચે જવામાં વધ્યા કેટલા 6 તો 6 મીટર કેટલો જવાબ આવ્યો 6 મીટર એ જ રીતે 900 સેમી 900 સેમીમાં 100 સેમી બરાબર 100 સેમી બરાબર 1 મીટર તો 900 સેમી બરાબર
बनने मिंदा गया कितना वध्या 9 तो 9 मीटर समझ पड़ी छे હવે આગળ સેમીમાં રૂપાંતર કરો શું આવ્યું સેમીમાં રૂપાંતર કરો અહીંયા મીની આપેલા છે જુઓ શું આપેલા છે મીનીમાંથી સેમીમાં રૂપાંતર કરવાનું તો 1 સેમી બરાબર 10 મીની હવે દાખલા નંબર
પછી બે માંથી એક જાય તો કેટલા વધે એક તો આપણો જવાબ શું આવશે 1.9 દશાંશ એવો જ એવો બીજો દાખલો છે 1.4 દશાંશ -0.2 દશાંશ તો 1.4 દશાંશ -0.2 દશાંશ 4 માંથી 2 જાય તો 2 કેટલા વધે 2 અને 1 માંથી 0 જાય તો 1 નો 1 એટલો જવાબ આવશે 1.2 દશાંશ હવે આગળ છે કે નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો એમાં આપણે એક આકૃતિ આપી છે લંબચોરસની એમાં કેટલા ભાગ છે 10 ભાગ છે બોલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 ભાગ છે પણ આપણે 10 ભાગમાંથી કેટલા ભાગમાં આપણે લાઇનિંગ કરે છે કે કપ્પા કરે છે કે એનું ચિત્રણ કરે છે તો 6 ભાગમાં જુઓ 1 2 3 4 5 અને 6 તો આપણે પહેલા અહીંયા 6 અને કુલ 10 ભાગ છે તો નીચે શું આવશે 10 સમજ પડી એ જ રીતે બીજી આકૃતિ છે એમાં પણ કેટલા ભાગ છે જુઓ 10 છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એમાં આપણે કેટલા ભાગમાં ચિત્રણ કર્યું છે 1 2 3 4 તો અહીંયા શું આવશે 4 અને કુલ ભાગ કેટલા બતાવ્યા છે 10 તો 4 × 4 દશાંશ શું આવશે 4 દશાંશ ચલો ચલો બાળકો આગળ રાખો એક સાબુની કિંમત 16 રૂપિયા 50 પૈસા છે કેટલી છે 16 રૂપિયા 50 પૈસા તો 10 સાબુની કિંમત કેટલી થાય એક સાબુની કિંમત 16 રૂપિયા 50 પૈસા તો 10 સાબુની કિંમત કેટલી આપણે આ રીતે લખવાનું એક સાબુની કિંમત બરાબર 16 રૂપિયા 50 પૈસા તો 10 સાબુની કિંમત 16 × 50 × 10 બરોબર તો એનો જવાબ આપણે અહીંયા સાઈડમાં કરીએ જુઓ પેલો દાખલો 16 × 50 × 10 બરોબર હવે આપણે એકમની પહેલા શું મૂકી દેવાની કારણ કે બે સંખ્યાનો દાખલો છે એટલે એકમની શું મૂકી હવે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી શૂન્ય આવે એકને શૂન્ય સાથે ગુણવાથી શું આવે શૂન્ય પછી 5 × 5 1 × 6 અને 1 × 1 પછી અહીંયા પણ એકમની જગ્યાએ શૂન્ય છે તો અહીંયા બધી શું આવશે શૂન્ય 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 અને શૂન્ય પણ આપણે દશાંશ ચિહ્ન દર્શાવવાનું છે તો દશાંશ ચિહ્ન બે અંક પછી દર્શાવે છે 1 અને 2 પછી દશાંશ ચિહ્ન છે તો આપણે અહીંયા દશાંશ ચિહ્ન દર્શાવવાનું બે અંક પછી હવે આનું શું કરીશું સરવાળો શૂન્ય શૂન્ય દશાંશ ચિહ્ન 5 6 × 6 અને 1 જવાબ શું આવ્યો 165 પાછળ પૈસામાં 0 0 છે એટલે જવાબમાં શું આવશે 165 રૂપિયા કેટલો જવાબ થાય 165 રૂપિયા હવે એ જ રીતે બીજો દાખલો છે એક ઈંડાની કિંમત 5 રૂપિયા 50 પૈસા હોય તો 6 ઈંડાની કિંમત કેટલી થાય તો અહીંયા લખવાનું એક ઈંડાની કિંમત બરાબર 5 રૂપિયા 50 પૈસા તો 6 ઈંડાની કિંમત બરાબર કેટલા 5 રૂપિયા 50 પૈસા ગુણ્યા 6 બરાબર હવે આને પણ આપણે તમને યાદ છે તો સરગુણાકાર કરીને
30 ની પડી 0 વધી 3 કેટલી આવશે વધી 3 હવે એ વધી ક્યાં મૂકીશું આપણે 5 ઉપર ફરીથી 6 5 30 30 માં 3 ઉમેરો કેટલા થાય 33 33 થયા હવે દશમ બે સંખ બે પછી દશમ દશાંશ ચિહ્ન મૂકવાનું આપણે મૂકી દીધું ને તો કેટલા રૂપિયા થાય 6 ઈંડાની કિંમત 33 રૂપિયા થાય 6 ઈંડાની કિંમત 33 રૂપિયા હવે એમાં નંબર આગળ 5 વ્યાખ્યા આપો પરિમિતિ પરિમિતિની વ્યાખ્યા શું થાય ચોરસની चारे बाजू ना सरवाला ने परिमिति कहे बात बराबर चौरस की परिमिति એટલે चौरस की चारे बाजू ना सरवाला ने परिमिति कहेवाय अब क्षेत्रफळ क्षेत्रफळ तो चौरस की चौरस ना चारे बाजू ना गुणाकार ने क्षेत्रफळ कहेवाय